ખેડૂત નેતા રાકેશ ટિકેત આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. રાજસ્થાનના સિયાવા ગામથી ટ્રેક્ટર રેલી સ્વરૂપે કિસાન સંઘર્ષ સમિતિના નેતાઓ સાથે અંબાજી પહોંચ્યા હતા. ગુજરાતની છાપરી બોર્ડર ખેડૂતોએ રાકેશ ટિકેતનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાકેશ ટિકેતમાં અંબાજીના ચરણોમાં શીસ નમાવ્યું હતું અને પ્રાર્થના કરી હતી. કૃષિ કાયદાને લઈને ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકેત ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. કૃષિ કાયદાના વિરુદ્ધમાં રાકેશ ટિકેત ગુજરાતના ખેડૂતોને સમજાવશે. જોકે આજે આબુરોડના સિયાવાથી ટ્રેક્ટર રેલી સ્વરૂપે રાકેશ ટિકેત સરહદ છાપરી પહોંચ્યા હતા અને ત્યારબાદમાં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. જોકે અંબાજીમાં ચરણોમાં શીશ નમાવીને ગુજરાતમાં ખેડૂત આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. રાકેશ ટિકેત સાથે નેતા શંકરસિંહ વાઘેલા અને વિવિધ કિસાન મોરચાના નેતાઓ પણ જોડાયા હતા. યહાં પે મીટિંગ હોગી, કિસાનો સે બાત કરેંગે, પંચાયત હોગી, મીડિયા સે બાત કરેંગે, યહાં કે દુકાનદારો સે બાત કરેંગે, નોજવાનો સે બાત કરેંગે. ગુજરાત કે બારે મે આંદોલન, યહાં કિતને આંદોલન હુએ, कैसे यहाँ पर आंदोलन हो रहा, पुलिस प्रशासन का क्या रवैया है. अगर कोई आंदोलन करता है तो पुलिस उसको पकड़ती है, पर्चे दाखिल करती है. लंबे समय से आप आंदोलन करते हैं, सरकार ने आपकी बात नहीं मानी, आगे की रणनीति क्या? रणनीति है कि आंदोलन चलता रहेगा, जब सरकार बात मान लेगी, जब उनसे बातचीत करेंगे. गुजरात के भाजपा का नेताओं का कहना है आप यहाँ अशांति फैलाने आए. क्यों, हम क्या तड़ी पा रहे क्या अशांति फैलाने आए? हम तो किसान है, आंदोलन की बात करने आए, अपने किसानों की बात करने आए, किसानों से मिलने आए, उनको MSP का लाभ मिल रहा नहीं मिल रहा उसकी बात करने आए, गुजरात के आलू की किसान की बात करने आए, यहाँ का जीरा की बात करने आए, इन सारी चीज़ों पर बात करेंगे किसानों से. यहाँ के उनकी फसल को नुकसान होता है, क्या उनको मिलता है, और दिल्ली में आंदोलन चल रहा उसके बारे में बताएंगे, तीन कानून के बारे में बताएंगे, इन सब चीज़ों पर बात करेंगे. अंदर ये मानेंगे कि भाई गुजरात के किसानों का भी लाभ हो, ये भी देश की मुख्य धारा में शामिल हो, भी तो बंधन में है. गुजरात का किसान हो, मीडिया हो, दुकानदार हो, यहाँ सब चीज़ बंधन में है, तो इसको आज़ादी मिले और ये भी देश की मुख्य धारा में शामिल हो, इनको भी MSP का लाभ मिले, फसल का नुकसान होता है तो इनको भी मिले, तो इन सब चीज़ों की मांग यहाँ से मांगेंगे हम. यही तो हमारी डिमांड है कि किसानों का भला हो, सरकार को सद्बुद्धि दे. ગુજરાતમાં ખેડૂત નેતા રાકેશ ટિકેત ગુજરાત પ્રવેશ બાદ ગુજરાતના ખેડૂતોએ રાકેશ ટિકેતનું સરહદ છાપરી બોર્ડર પર સ્વાગત કર્યું હતું. જે પ્રકારે કૃષિ કાયદાનો વિરોધ છે અને ખેડૂતોએ રાકેશ ટિકેતને સમર્થન આપ્યું છે, ત્યારે ગુજરાતમાં રાકેશ ટિકેત સાથે લઈને ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતના ખેડૂતોનું સમજાવશે. અંબાજીથી રાકેશ ટિકેત ખેડૂત આંદોલનના મંડળ કર્યા છે અને ગુજરાતના બે દિવસના પ્રવાસમાં તેઓ કૃષિ કાયદાને લઈને આંદોલન અને ખેડૂત સમર્થન મેળવશે. બાપુજી સાથે કામ કરું છું, હું કિસાન પુત્ર છું, મેં પોતે ખેતી કરેલી છે. આ દેશ ખેતી પ્રધાન દેશ છે એવું લોકો અને સરકાર સૂત્રોમાં કહે છે, પણ વાસ્તવિક આ દેશની સરકાર, આ ગુજરાતની સરકાર ખેડૂત વિરોધી છે. આટલા દિવસથી પંજાબ અને દિલ્હીની બોર્ડર ઉપર જે ખેડૂતો આ પોતાના હક માટે લડાઈ કરી રહ્યા છે, એ ખેડૂતોને પ્રોત્સાહન મળે, એ ખેડૂતોના અવાજમાં ગુજરાતની પ્રજા જાગૃત થાય, એ હિસાબે ટિકેતજી ગુજરાતમાં આવી રહ્યા છે. સૌ માટે આનંદદાયક છે અને રાકેશ ટિકેતજીનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવા માટે અહીંયા બહોળી સંખ્યામાં બોર્ડર ઉપર ખેડૂતો આવ્યા છે. કારણ કે અમે આ કોવિડ ગાઈડલાઇનના હિસાબે આયોજકોએ ગુજરાતના ખેડૂતોને બોર્ડર ઉપર અમે કોઈ આવવાની સૂચના નહીં આપેલ, તેમ છતાં પણ બહોળી સંખ્યામાં બોર્ડર ઉપર ખેડૂતો પધારેલા છે રાકેશ ટિકેતજીને આવકારવા માટે. અને અંબાજી ખાતે પણ અમને સમાચાર મળ્યા છે કે ત્યાં બહોળી સંખ્યામાં કિસાનો આવી ગયા છે.